नमस्कार विद्यार्थी मित्रों, के कोचिंग क्लासेस नी अंदर आप सबनो हार्दिक स्वागत छे। आजनो विषय धोरण 12 कॉमर्स नो नामना मूळ तत्व एकाउंट। धोरण 12 कॉमर्स नी अंदर सौथी अगत्यनो चेप्टर होय गुणभारनी दृष्टिए तो ई छे भागीदारी पेढीना वार्षिक हिसाब। आ वार्षिक हिसाबनी चर्चा तमे अगाउ धोरण 11 नी अंदर पण करी ग्या छो, धोरण 11 नी अंदर पण वार्षिक हिसाब भण्या छो। ई जे वार्षिक हिसाब हता एकांकी पेढीना हता, व्यक्तिगत मालिकीना एवं वार्षिक हिसाब की आप धोरण 12 ની અંદર પણ ચર્ચા કરવાની છે, પરંતુ અહીંયા જે વાર્ષિક હિસાબ જે છે એ ભાગીદારી પેઢીના છે। ચેપ્ટર હેડિંગ છે આપણી પાસે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। વાર્ષિક હિસાબોને નાણાકીય પત્રકો તરીકે પણ ઓળખાય છે, એટલે નાણાકીય પત્રકો પણ આપણે એને કહી શકીએ છીએ। ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થીઓ વાર્ષિક હિસાબને બહુ જ એમ કહેતા હોય છે કે અઘરું ચેપ્ટર છે, વાર્ષિક હિસાબને જોઈને હારી જતા હોય છે કે વાર્ષિક હિસાબ આપણે કરવો નથી। તો એટલું બધું કઈ વાર્ષિક હિસાબ અઘરું ચેપ્ટર છે નહીં। આ વિડીયોની અંદર આપણે વાર્ષિક હિસાબને એટલું સરળ બનાવી દેશું કે તમને પણ વાર્ષિક હિસાબમાં બહુ જ સરળતા રહી જાય। તો એક પછી એક ચર્ચા આપણે કરીએ। સૌપ્રથમ વાત કરીએ તો બોર્ડની અંદર 11 માર્ક્સનો ગુણભાર છે ચેપ્ટરનો। એક જ દાખલો પૂછાય છે, નથી એમસીક્યુ પૂછાતો, નથી એક એક માર્ક્સનો પૂછાતો, માત્ર એક જ દાખલો પૂછાય છે જેનો ગુણભાર હોય છે 11, અને છે સેક્શન એફ ની અંદર એક દાખલો પૂછાય છે। હવે આ વાર્ષિક હિસાબ એટલે શું, તો તમે પણ જાણો છો એનો જેવો શબ્દ જે છે એવો જેનો મીનિંગ છે વાર્ષિક હિસાબ। હિસાબ એટલે તમે ખબર છે, તો વાર્ષિક એટલે વર્ષના હિસાબ। હિસાબી વર્ષના અંતે ધંધાનું પરિણામ શું છે, જેમ કે વ્યાખ્યા આપણે જોઈએ તો કે હિસાબી વર્ષના અંતે ધંધાનું પરિણામ, પરિણામ બે હોઈ શકે, કાં તો ધંધાનું પરિણામ નફો હોઈ શકે, કાં તો ધંધાનું પરિણામ નુકસાન હોઈ શકે। એને જાણવા તેમજ ધંધાની આર્થિક સ્થિતિ, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે જે હિસાબો તૈયાર કરવામાં આવે છે એને વાર્ષિક હિસાબ કહેવાય છે। ધંધાની આર્થિક સ્થિતિ એટલે કે ધંધા પાસે કેટલી મિલકતો છે, ધંધા પાસે કેટલું દેવું છે, કોની પાસે કેટલા રૂપિયા લેવાના છે, ધંધામાં મૂડી કેટલી છે, આ તમામ બાબતની જાણકારી વાર્ષિક હિસાબ પરથી મળે છે। અને એ પણ ક્યારે તૈયાર કરવામાં આવે છે, હિસાબી વર્ષના અંતે। તમે ખ્યાલ છે કોમર્સના વિદ્યાર્થીઓને હંમેશા યાદ હોવું જોઈએ કે ભાઈ હિસાબી વર્ષ એટલે કયું, તો કે 1 એપ્રિલથી ચાલુ થાય અને 31 માર્ચે પૂરું થાય। તો 31 માર્ચના રોજ દરેક પેઢી જે છે એ પોતાના વાર્ષિક હિસાબ તૈયાર કરતી હોય છે, અને વાર્ષિક હિસાબના અંતે પોતાની આર્થિક સ્થિતિ જાણે છે, પોતાને કેટલા કરવેરા ભરવાના થશે, આ તમામ બાબતની માહિતી જે છે એ વાર્ષિક હિસાબ પરથી મળી આવે છે। વાર્ષિક હિસાબ જે છે એ માત્ર ધોરણ 12 પૂરતું જ મહત્વનું નથી, તમે ધોરણ 12 પછી કોમર્સ સાથે જોડાયેલી ફિલ્ડની અંદર જશો એટલે તમામની અંદર વાર્ષિક હિસાબ ચેપ્ટર તો આવશે જ। પછી તમે બીકોમ કરો, બીબીએ કરો, સીએ કરો, કોઈ પણ અન્ય ફિલ્ડ કરો કોમર્સની, વાર્ષિક હિસાબ તો આવશે જ। તમે કોઈ નોકરીએ જાઓ, સીએ બની જાઓ, તો કોઈ કંપનીને તમે હિસાબો બનાવતા હશો ત્યારે પણ તમને વાર્ષિક હિસાબ કામ આવશે। ટૂંકમાં આ ચેપ્ટર માત્ર અભ્યાસની દ્રષ્ટિએ તો મહત્વનું છે જ, તમને તમારા ભવિષ્યની અંદર પણ તમને ઉપયોગી સાબિત થશે। અને આપણા જે 100 માર્ક્સનું પેપર સ્ટાઇલ છે ધોરણ 12ની અંદર એમાં પણ સૌથી અગત્યનો 11 માર્ક્સનું ગુણભાર આ ચેપ્ટર ધરાવે છે। તો હવે આ ચેપ્ટરની આપણે જાણકારી સ્ટેપ બાય સ્ટેપ લઈએ। કોઈ પણ પેઢી પોતાના હિસાબોની શરૂઆત કરે તો એ ડાયરેક્ટ વાર્ષિક હિસાબ સુધી પહોંચતી નથી, એક પછી એક ક્રમશઃ સ્ટેપ હોય છે। અંતિમ સ્ટેપ જે છે એ વાર્ષિક હિસાબ હોય છે, એટલે કે છેલ્લે વાર્ષિક હિસાબ તૈયાર થાય છે। તો વાર્ષિક હિસાબ પહેલાં શું થાય છે, તો આખી આપણે એક ક્રમશઃ પ્રક્રિયા લીધી છે, તમને બોર્ડ પર દેખાઈ રહી છે જો, તો કે વાર્ષિક હિસાબ તૈયાર કરવાની પ્રક્રિયા છે આખી। આ પ્રક્રિયા તમે ધોરણ 11ની અંદર ભણીને આવ્યા છો, એક ચેપ્ટરનો અભ્યાસ કર્યો છે તમે। કઈ પ્રક્રિયા છે તો જોઈએ, તો કે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, વ્યવહારનો પ્રકાર નક્કી કરવાનો છે। 11માં ધોરણની અંદર ભણી ગયા, પારિભાષિક શબ્દો ભણી ગયા તમે નામાના, ત્યાર પછી વ્યવહારનો પ્રકાર નક્કી કરી ગયા તમે કે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે। બિન આર્થિક વ્યવહારની નામાના ચોપડે નોંધ થતી નથી એને જવા દઈએ છીએ। આર્થિકની અંદર પછી તમે નક્કી કરો છો કે વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે, એ પણ નોંધ તમે જોવો છો। ત્યાર પછી તમે ખાતાનો પ્રકાર નક્કી કરો છો, તમને ખ્યાલ છે ખાતાના પ્રકારની અંદર 3 પ્રકારના ખાતાના પ્રકાર તમે જોતા હતા 11માની અંદર, વ્યક્તિ ખાતું છે, ઉપજ ખર્ચ ખાતું છે કે માલ મિલકત ખાતું છે। ખાતાનો પ્રકાર નક્કી થઈ ગયા પછી તમે એની અંદર ઉધાર જમાના નિયમો લગાવતા, અને ઉધાર જમાના નિયમો પરથી શું બનાવવામાં આવતી હતી, તો કે આમનોન, અને આમનોનમાં ન આવતી હોય તો પેટાનોન, પેટાનોનના પણ ઘણા બધા પ્રકાર છે, રોકડમેળ છે, ખાસ આમનોન છે, ઉધારનોન, જમાનોન, આ તમામ પ્રકારના આપણે 11માં ધોરણમાં ભણી ગયા છે। ટૂંકમાં કાં તો આમનોન થાય કાં તો પેટાનોન। ત્યાર પછીનો મુદ્દો ખાતાવહી તૈયાર કરી ખતવણી થાય છે, તમે જોઈ ગયા આમનોન ઉપરથી પણ ખતવણી થતી હતી,
पेटा नोंद ऊपर थी पण खतवणी થતી રહી ખતવણી થઈ પછી શું બને છે ખાતાવાહી તૈયાર થાય છે ખતવણી તૈયાર થઈ ગયા પછી એના ઉપરથી ખાતાવાહી બાકી મળે છે તમે જોઈ ગયા 11માં ની અંદર કે ખાતાવાહી કર્યા પછી તમે દરેક ખાતાની બાકી નીકળો છો ખાતું બંધ કરવાથી બાકી મળે છે અને બાકી બે પ્રકારની મળે છે કાં તો ઉધાર બાકી મળે કાં તો જમા બાકી મળે છે તો ખાતાની બાકી ઉપરથી શું તૈયાર થાય છે છેલ્લે તમે 11માં ની અંદર મહત્વનું ચેપ્ટર ભણી ગયા હતા કાચું સરવૈયું આ કાચું સરવૈયું કેવી રીતે બનતું હતું તો ખાતાની બાકી ઉપરથી કેટલા પ્રકારની બાકી હોય છે બે કાં તો ઉધાર બાકી હોય કાં તો જમા બાકી હોય છે આ કાચું સરવૈયું તૈયાર થઈ ગયા પછી એની અંદર તમારે શું પ્લસ કરવાનું હોય છે હવાલાઓ તો કે કાચા સરવૈયાની અંદર હવાલાઓની અસર આપવાથી શું તૈયાર થઈ જશે આપણી પાસે વાર્ષિક હિસાબો આપણા વાર્ષિક હિસાબો તૈયાર થઈ જશે આ એક પ્રક્રિયા હોય છે હિસાબી પ્રક્રિયા છે જે વાર્ષિક હિસાબ તૈયાર કરવા માટે આટલા સ્ટેપમાંથી આપણે નીકળવું પડે છે પરંતુ અહીં આપણે આ એક સ્ટેપની જરૂર નથી આ તો માત્ર આપણે પ્રક્રિયા હતી ધોરણ 12 ની અંદર આપણે જ્યારે પણ વાર્ષિક હિસાબ કરશું ત્યારે આપણે માત્ર કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે તો કે ખાતાઓ કેટલા પ્રકારના પૂછે છે વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે બનાવવામાં આવતા ખાતાઓ પાંચ ખાતાઓ બને છે આપણી સમક્ષ આ પાંચ ખાતાઓ અને આપણી સમક્ષ આવશે હવાલા તમને જો ખાતાઓના ફોર્મેટ આવડતા હોય અને હવાલાઓની અસર આપતી આવડતી હશે તો વાર્ષિક હિસાબમાં તમને કોઈ જ મુશ્કેલી ઊભી થશે નહીં તો હવે પછીનો સ્ટેપ છે આપણે વાર્ષિક હિસાબના ખાતાઓ જોઈએ આપણે પાંચ ખાતાઓ બને છે કયા કયા પાંચ ખાતા બને છે એમાંથી ત્રણ ખાતા તો એવા છે જે તમે 11માં ધોરણની અંદર ભણી આવ્યા છો પહેલા આપણે એની વાત કરીએ તો કે વેપાર ખાતું આપણે ભણાઈ ગયા 11માં ધોરણની નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ ત્રણ ખાતાઓના દાખલા 11માં ધોરણની અંદર તમે વાર્ષિક હિસાબની અંદર ભણીને આવ્યા છો તમને એના નમૂના પણ ખબર છે કે ભાઈ વેપાર ખાતામાં શું આવે છે નફા નુકસાન ખાતામાં શું આવે છે પાકા સરવૈયામાં શું આવે છે હવે અહીંયા જે વાર્ષિક હિસાબ જે છે ભાગીદારી પેઢીના છે તો કે ભાગીદારો વચ્ચે નફો અને નુકસાન વેચવો પડે છે તો કે નફો અને નુકસાન વેચવા માટે એક ખાતું બને છે જેનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું તો આપણે પાસે અહીંયા નવું ખાતું આવે છે નફા નુકસાન ફાળવણી ખાતું એ નવા ધોરણ 12 માટે નવું છે 11માં ભણીને આવ્યા છે ઉપર ત્રણ ખાતા અને ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા પણ તૈયાર કરવામાં આવે છે ટૂંકમાં પાંચ ખાતા બનાવવાના છે કયા કયા પાંચ વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા એ કાચા સર્વે ઉપરથી આપણને ખબર પડશે અને આગળના સ્ટેપમાં આપણે એ સમજાવીશું અને અંતમાં બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું તૈયાર થાય છે તો પાંચ ખાતાઓ આપણને બનાવવાના છે દરેક દાખલાની અંદર પાંચ ખાતા બનાવવામાં આવતા નથી ઘણા દાખલા એવા પણ હોય છે જેની અંદર વેપાર ખાતું નથી બનતું ઘણા દાખલા એવા પણ હોય છે જેમાં નફા નુકસાન ખાતું પણ નથી બનતું તો એ આપણને ખ્યાલ ક્યાંથી આવશે કાચા સરવૈયાની માહિતી પરથી ટૂંકમાં તમને કાચું સરવૈયું આવડવું ખૂબ જરૂરી છે કયા ખાતાની કઈ બાકી હોય છે ઉધાર બાકી કોની હોય છે જમા બાકી કોની હોય છે એ આવડવું ખૂબ અગત્યનું છે એ પણ આપણે પછી વાત કરશું એના વિશે તો ખાતાઓની વાત થઈ ગયા પછી હવે આપણે એક પછી એક ખાતાનો અભ્યાસ કરવાનો છે આ વિડીયોની અંદર માત્ર આપણે વેપાર ખાતા વિશેની વાત કરવાની છે આના પછીના વિડીયોની અંદર આપણે બીજા બાકી રહેતા ખાતાઓ વિશેનો અભ્યાસ કરીશું હવે ખાતાને યાદ કેવી રીતે રાખવું ખાતાનું ફોર્મેટ કેવી રીતે યાદ રાખવું એ ખૂબ જ અગત્યનું છે એકવાર જો તમને ખાતાનો નમૂનો આવડી જશે તો વાર્ષિક હિસાબમાં એકદમ સરળતા થઈ જશે તો આપણે આ વેપાર ખાતાનો જે નમૂનો છે બોર્ડ પર આપણે દોરેલો છે હવે આ વેપાર ખાતું કેવી રીતે સરળતાથી યાદ રાખી શકે એના માટેની એક ટ્રીક છે તો આપણે જોઈએ કે કેવી રીતે એને સરળતાથી યાદ રાખી શકાય સૌ પ્રથમ પહેલાં તો ફોર્મેટ જોઈ લઈએ તો કે આ વિગત રકમ એક બાજુ ઉધાર એક બાજુ જમા એ તમે જાણો છો કે ઉપર ઉધાર અને જમા લખવું જરૂરી છે ખાતાનો નમૂનો છે આ અહીંયા આપેલી તમામ ઉધાર બાકીઓ છે આ બાજુ આપેલી તમામ જમા બાકીઓ છે 11માં ધોરણની અંદર પણ તમે વેપાર ખાતાનો નમૂનો જોઈ ગયા છે સેમ એવો છે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ છે નહીં 11માં ધોરણમાં જે હતો એ જ નમૂનો છે તો હવે એને સરળતાથી કેવી રીતે યાદ રાખો તો એક પછી એક લઈએ સૌપ્રથમ આપણને શું આપેલું છે તો કે આ પૂછે શરૂઆતનો સ્ટોક કોઈ પણ પેઢી અથવા કોઈ પણ ધંધાની શરૂઆત કરીએ તો તમારે કોઈ સ્ટોક લાવવો પડે છે એમનો ધંધો ચાલુ થતો સમજી લો કરિયાણાનો વેપારી છે તો પોતાનો દુકાન ચલાવવા માટે થોડીક શું લાવશે સમાન સામાન લઈ આવશે કાચો જે પણ એને વેચાણ કરવાનું છે એનું સામાન લઈ આવશે એને કહેવાય છે શરૂઆતનો સ્ટોક હવે જેટલો સ્ટોક હોય છે એટલા સ્ટોકે ચાલતું નથી સ્ટોકમાં ઘટાડો થાય એટલે શું કરવી પડે ખરીદી કરવી પડે ત્યાર પછી આપણને શું પૂછે તો કે ખરીદી સ્ટોક ઘટે એટલે શું કરવું પડશે આપણે ખરીદી કરશું હવે ખરીદી કર્યા પછી એમાંથી અમુક સામાન જે છે એ પડતર પણ હોય છે ખરાબ આવી જાય છે નુકસાનીવાળો આવી જાય છે એને શું કરી દેવા પડે છે પરત કરી દેવું પડે છે તો ખરીદીમાંથી શું બાદ થઈ જાય છે ખરીદ પરત એટલે કે ખરીદેલો માલ પરત કરો તેને શું કહેવાય
ખરીદ પર હક કે ત્યાર પછી બાદમાં આપ્યું છે અન્ય રીતે ગયેલ માલ ધંધામાં વેચાણ કરવાથી તો માલ જતો હોય છે જે આપણે જમા બાજુ આપ્યું છે કે તમે માલ જે લાવો છો ખરીદી કરીને એ જશે કેવી રીતે તો વેચાણ પર વેચાણ સિવાય પણ ધંધામાંથી માલ જતો હોય છે તેને કહેવાય છે અન્ય રીતે ગયેલ માલ અન્ય રીતે ગયેલ માલની અંદર તમે ઘણા બધા ઉદાહરણ તમે 11મા ધોરણમાં આપેલા છે આગથી ગયેલ માલ ચોરીથી ગયેલ માલ ધર્માદાથી ગયેલ માલ જાહેરાતથી ગયેલ માલ ઉપાડથી ગયેલ માલ વરસાદથી ગયેલ માલ ઘણી રીતે માલ તમારી પાસેથી જાય છે ટૂંકમાં કોઈ પણ રીતે માલ ધંધામાંથી જતો હશે અન્ય રીતે તો એને પણ આપણે શું કરશું ખરીદીમાંથી બાદ કરીશું ત્યાર પછી આગળ વધીએ તો કાં તો ધંધામાં તમે માલની ખરીદી કરીને વેચતા હોય છો કાં તો તમે શું કરીને વેચતા હોય છો ઉત્પાદન કરીને વેચતા હોય છો કાં તો ખરીદી કરીને કાં તો ઉત્પાદન કરીને તો આવા અલગ અલગ હેડ આપ્યા છે આપણને પહેલું આપ્યું છે માલની ખરીદીને લગતા ખર્ચ તો ખર્ચાઓ જે છે પણ કેવા ખર્ચાઓ ખરીદીને લગતા ખર્ચા જેમ કે તમે પહેલું આપ્યું છે મજૂર તમે માલ સામાન ખરીદવા જાઓ છો તો અહીંયા તમારો માલ સામાન ખરીદ્યા પછી લારીમાં કે કોઈ રિક્ષાની અંદર લાવવામાં આવે છે મજૂરીમાં ચડાવે છે તમારો માલ સામાન મજૂર જે છે લારીની અંદર મૂકે છે તો એ એમના કામ કરતા નથી ને શું આપવું પડે છે તમારે કોઈ ખર્ચ રકમ આપવી પડે છે તેને કહેવાય છે મજૂરી અને મજૂરી ચૂકવવી પડે છે એ પણ કેનો ખર્ચો છે ખરીદીને લગતો ખર્ચો આવક માલ ગાડા ભાડું તમે માલની ખરીદી કરો છો માલ તમારા સુધી પહોંચે છે તો એને કહેવાય છે આવક માલ ગાડા ભાડું એને પણ આપણે ખરીદીને લગતા ખર્ચામાં ગણીશું ત્યાર પછી આપ્યું છે રેલવે ઘણીવાર વેપારી પોતાનો માલ જે છે અન્ય રાજ્યમાંથી મંગાવતા હોય છે અથવા અન્ય જિલ્લા અલગ અલગ શહેરમાંથી મંગાવતા હોય છે તો જો રેલવે મારફતે માલ મંગાવવામાં આવેલો હોય છે તો રેલવેને અમુક નૂર ચૂકવવું પડે છે ભાડું ચૂકવવું પડે છે તો એને કહેવામાં આવે છે રેલવે નૂર તો એ આપણે અહીંયા લઈએ ત્યાર પછી ઓક્ટ્રોય છે ઓક્ટ્રોયને ગુજરાતીની અંદર આપણે કહી શકીએ છીએ જકાત એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર માલ લઈ જાઓ તો તમારે અહીંયા વેટ ચૂકવવું પડતું હોય છે અથવા તમારે કોઈ જકાત ચૂકવવી પડતી હોય છે જે તે રાજ્ય સરકારને તો એનો પણ ખર્ચો જે છે એ પણ ખરીદીને લગતા ખર્ચાની અંદર ગણાય છે ત્યાર પછી એ પૂછે કસ્ટમ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એટલે કે આયાત જકાત કઈ જકાત આયાત તો તમે વિદેશમાંથી માલ સામાન લઈ આવો છો અને એના ઉપર જો તમારે જકાત ચૂકવવી પડે તો એને કહેવાય છે આયાત જકાત એ પણ ખરીદીને લગતો ખર્ચો છે એ પણ અહીંયા આવશે ત્યાર પછી લારી ભાડું તમને સમજાવવા જેવું છે બીજું કઈ વધારે ગોદી ચાર્જ તમારો માલ સામાન તમે ગોદામની અંદર રાખો છો બંદરથી ઉતાર્યા પછી તો એ ગોદામની અંદર એનું ભાડું ચૂકવવું પડે છે કહેવાય છે ગોદી ચાર્જ એવી જ રીતે આપ્યું છે ડેમરેજ તો ડેમરેજ એક પ્રકારની પેનલ્ટી છે ઇંગ્લિશમાં કહીએ તો શું કહેવાય છે એક પ્રકારનું તમને દંડ છે તમે માલ સામાન કોઈ રાજ્યમાંથી અથવા કોઈ દેશમાંથી મંગાવો છો અને તમારો માલ સામાન બંદરે પહોંચી જાય છે અથવા રેલવેના પ્લેટફોર્મ પર પહોંચી જાય છે પરંતુ તમે એ માલ લેવા માટે મોડા જાઓ છો તમે જે તમને તારીખ આપેલી છે એના કરતા તમે લેટ જાઓ છો તો એવા સમયે તમારે પેનલ્ટી ચૂકવવી પડે છે તો એને કહેવામાં આવે છે ડેમરેજ એ પણ એક ખરીદીને લગતો ખર્ચો છે આ દરમાયો જે છે એ એક પ્રકારનો માસિક વેતન અથવા પગાર છે એ પણ આપણે ખરીદીને લગતો ખર્ચો છે અને ખરાજાત ખર્ચ એ તમે ભણતા હો છો કે ખરીદીને લગતા અન્ય પ્રકારના ખર્ચા હોય છે એને ખરાજાત તરીકે ઓળખાય છે તો આ બધી હતી માલની ખરીદીને લગતા ખર્ચા એકદમ સરળ રીતે યાદ રહી જાય એવું છે ઘણીવાર ઉત્પાદન કરીને પણ લોકો વેચતા હોય છે પેટી વેચતી હોય છે તે કહેવાય છે ઉત્પાદન લગતા ખર્ચા તો ઉત્પાદન કરવા પાછળ જે મજૂરી ચૂકવવી પડે એને કહેવાય છે ઉત્પાદક મજૂરી રોયલ્ટી ત્યાર પછી કારખાનાના ખર્ચાઓ કારખાનું ચલાવતા હોય કારખાનાનું ભાડું ચૂકવવું પડતું હોય કારખાનાના કરવેરા ચૂકવવા પડતા હોય બળતણનો ઉપયોગ થતો હોય એના ખર્ચા થતા હોય છે વીજળી લાઇટ બિલ ચૂકવવું પડતું હોય છે કોલસો ગેસ કોઈ પણ પ્રકારનું તમે જે વપરાશ કરતા હોય તો એ પણ ચૂકવવું પડતું હોય છે આ બધાને કહેવામાં આવે છે ઉત્પાદન લગતા ખર્ચા એ પણ વેપાર ખાતામાં ઉધાર બાજુ આપણે આ હેડની અંદર આવશે તો ઉત્પાદન કરવા પાછળથી ઘણી બધી વાર માલ સામાન વપરાશ થતો હોય છે તો કઈ કઈ માલ સામાનનો વપરાશ થતો હોય છે ઓઇલ વપરાતું હોય ગ્રીસ વપરાતું હોય તમે કોઈ મશીનરી ઉપયોગ કરતા હોય તો મશીનરી અંદર ઓઇલ આવતું હોય ગ્રીસનો ઉપયોગ થતો હોય તો એ પણ અહીંયા આવશે પછી કારખાના મકાનનો ઘસારો હોય છે તમે જે કારખાનાનો ઉપયોગ કરો છો એનો જે પણ ઉપયોગ કરવાથી ઘસારો લાગતો હોય છે એ પણ અહીંયા લેશો અથવા પ્લાન્ટ યંત્રનો ઘસારો આટલી બાબતો તમારે વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે દરેક દાખલામાં બધી બાબત આવતી નથી પરંતુ કાચા સરવાની આપેલ માહિતી પરથી તમને ખબર પડી જવી જોઈએ જેમ કે તમને એમ આપ્યું હોય કે ભાઈ ગોદી ચાર્જ આપ્યું છે તમને ખબર પડી જવી જોઈએ કે ગોદી ચાર્જ જે છે એ માલની ખરીદીને લગતા ખર્ચામાં વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે ખરીદી આપી છે ખબર પડી જવી જોઈએ વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે અને ત્યાર પછી છેલ્લે અહીંયા આવશે કાચો નફો કાચો નફો ક્યાં લઈ જવાનો છે નફા નુકસાન ખાતે લઈ જવાનું છે આ ઉધાર બાજુ આપણે પૂરી કરીએ એવી જ રીતે આપણે વાત કરીએ હવે જમા બાજુ તો વેપારી જે છે ખરીદી કરે છે ખરીદી કરવા પછી શું કરતા હોય છે વેચાણ પણ કરતા હોય છે તો વેચાણની કઈ બાકી હોય છે હંમેશા જમા બાકી હોય છે વેપાર ખાતામાં જમા બાજુ
જેમ ખરીદીમાંથી ખરીદેલો પરત ખરીદ પરત બાદ થતી હોય છે, ઘણીવાર તમે વેચાણ કરી દો છો પણ ગ્રાહકને માલ સારો ન લાગે તો એ પાછો મોકલી દે છે, એને કહેવાય છે વેચાણ પરત. એ બાદ થઈ જાય, વેચાણમાંથી શું થઈ જશે, બાદ થઈ જશે. ઘણીવાર પેઢી પાસે ભંગારનો જથ્થો વધી જતો હોય છે, ભંગારનું વેચાણ કરી દે છે તો એમાં પણ આવક થાય છે. તો ભંગાર માલનું વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ. અને ત્યાર પછી આવશે આખર સ્ટોક. આ આખર સ્ટોક જે છે એ હવાલો પણ છે, જેની આપણે આકાશ સરવાની ચર્ચા કરશું અને હવાલાની ચર્ચા કરશું ત્યારે એને આપણે ધ્યાનમાં રાખીશું. સર્વનો સ્ટોક ઉધાર બાજુ અહીંયા વેપાર ખાતામાં, અને આખરનો સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ. અને છેલ્લે આવે છે કાચી ખોટ. તો કાચી ખોટને પણ આપણે ક્યાં લઈ જશું, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો એક દાખલાની અંદર કાં તો કાચો નફો આવશે કાં તો કાચી ખોટ આવશે. તમને પ્રશ્ન તો પૂછાતા નથી પણ આપણે યાદ રાખીએ વેપાર ખાતું એટલે શું, તો કે હિસાબી વર્ષના અંતે કાચો નફો થયો છે કે કાચી ખોટ થઈ છે એ નક્કી કરવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે, વેપાર ખાતું તૈયાર કરી છે. વેપાર ખાતાનો પરિણામ આપણને કાચો શું મળશે, કાચો નફો મળશે, કાચો શું મળશે, કાચી ખોટ. જે પણ આવશે એના આગળના ખાતામાં, આગળનું ખાતું કયું આવશે એના પછીનું નફા નુકસાન ખાતું, તો નફા નુકસાન ખાતામાં આપણે લઈ જશું. તો વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતાને યાદ રાખવાની એકદમ સરળ પદ્ધતિ આ છે. આટલું યાદ કરશો એટલે વેપાર ખાતું તમને રહી જશે યાદ. આના પછી જ્યારે પણ આપણે વાર્ષિક હિસાબ ચેપ્ટરની ચર્ચા કરીશું ત્યારે એના પછીના જે પણ ખાતાઓ જે છે એની આપણે આવી જ રીતે સમજણ આપશું. તો તમે વાર્ષિક હિસાબનું બહુ જ અઘરું ચેપ્ટર છે એવું ધ્યાનમાં લીધા વગર સરળતાથી યાદ રહી જાય એના માટે તમે જે પણ માહિતી અહીંથી આપવામાં આવે છે અમારા દ્વારા એને ગ્રહણ કરો, નોટબુકની અંદર ઉતારો, આના નમૂના એવો લાગે તો 5-6 વાર લખી લો અને યાદ કરી લો જેથી કરીને ફોર્મેટ તમને આવડી જાય. વાર્ષિક હિસાબ 11 માર્ક્સનું પૂછાય છે, 11 માર્ક્સ તમને આવવા જ જોઈએ, આટલી માહિતી કરશો એટલે આવી જ જશે. પરંતુ આ 11 માર્ક્સમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ જો એને બધા હવાલા કે ફોર્મેટ ન આવડે છતાં પણ તેઓ 7-8 માર્ક્સ તો આરામથી લઈ જ શકે છે, કારણ કે એકાઉન્ટની અંદર તમે જેટલી એન્ટ્રી મૂકશો સાચી એ મુજબ માર્ક્સ હોય છે. હવે જો તમને માર્ક્સ લેવાની અંદર 11 માર્ક્સમાંથી 7-8 માર્ક્સ પણ લેવા હશે નબળા વિદ્યાર્થીઓ એને પણ આવી જશે, પણ કેવી રીતે, જો નમૂનાઓ અને હવાલા આવડતા હશે ત્યારે. તો અહીંયાથી આપેલી માહિતીને તમે ધ્યાનમાં રાખો, એના ઉપર અભ્યાસ કરો, ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ પણ કરો અને આવનારા વિડીયોમાં જોડાઈ જાઓ. અમારી ચેનલને વધુ ને વધુ લોકો સુધી આ માહિતી જાય, લોકોને વિદ્યાર્થીઓને પણ સરળતાથી વાર્ષિક હિસાબ યાદ રહી જાય એના માટે ચેનલને વધુ ને વધુ શેર કરો એ અમારી નમ્ર અપીલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.